नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સમાચાર પર વિગતવાર નજર કરીએ તે પહેલા નજર કરીએ આજે મુખ્ય હેડલાઇન્સ પર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ. આજે તેઓ સોમનાથ મંદિરના આયુષ્ય મંત્ર જાપ અને મહાપૂજા કરશે. શહીદ રઘુભાઈ બાવળિયાનો નશ્વર દેહ આજે વતનમાં લવાશે. ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાશે. વડાપ્રધાન મોદી આજે કોલકાતાના દુર્ગા પૂજા કાર્યક્રમમાં લેશે ભાગ. શેત્રુંજી નદીમાં ખાણ ખનિજ વિભાગના દરોડા. समाचार पर विगतवार नजर करीने महत्वपूर्ण समाचार अत्यारे सूरतथी सामे आवी रह्या छे के ज्या सूरतमां इन्कमटेक्सना पूर्व अधिकारीना ट्वीटनो जे समग्र मामलो हतो. ट्वीट करनार भारतीय जनता पार्टी नेताना घरे मोडी रात्रे दरोडा पड्या छे. भारतीय जनता पार्टी नेता पीवीएस शर्माना घरे आवकवेराना दरोडा पड्या छे. नोटबंदीने लईने વડાપ્રધાન અને નાણામંત્રીને તેમણે સંબોધીને ટ્વીટ કર્યું હતું. ત્યારે નોટબંધીને લઈને જે ટ્વીટ કરવામાં આવ્યું હતું, સુરતમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાની વાત તેમણે કરી હતી. મહત્વનું છે કે ખાસ કરીને આજે સમગ્ર બાબત અત્યારે સામે આવી રહી છે. સુરતની ઇન્કમટેક્સ પૂર્વ અધિકારીના ટ્વીટનો જે સમગ્ર મામલો જે ચર્ચાનો વિષય બન્યો હતો અને ત્યારબાદ ટ્વીટ કરનાર ભારતીય જનતા પાર્ટીના નેતાના ઘરે મોડી રાત્રે દરોડા પડ્યા. ભારતીય જનતા પાર્ટી નેતા પીવીએસ શર્માના ઘરે આવકવેરાના દરોડા પડ્યા છે. આ અંગે વધુ વિગત સાથે અમારી સાથે અમારા સંવાદદાતા મયુર મિશ્રી જોડાઈ ચુક્યા છે ફોન લાઈન પર. મયુર, શું છે સમગ્ર બાબત? જે ચોક્કસથી વાત કરવાનો આવે તો ઇન્કમટેક્સના પૂર્વ અધિકારી દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું હતું તેને લઈ ટ્વીટ કરનાર સુરતના ભાજપના નેતા પીવીએસ શર્માને રાતે મોડી રાતે તેમના ઘરે આવક વિભાગના દરોડા પાડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. પરંતુ જેવી રીતે નોટબંધી વખતે જેવી રીતે જે મોટું જે કૌભાંડ થયું હોવાની વાતને લઈને પીવીએસ શર્મા દ્વારા તેને ટ્વીટ કરવામાં આવ્યું હતું ને આ ટ્વીટ વડાપ્રધાન અને નાણામંત્રીને સંબોધીને ટ્વીટ કરવામાં આવ્યું હતું તેને લઈ આ સમગ્ર મામલાને લઈને રાજકારણ પણ ગરમાયું હતું ને ક્યાંક ને ક્યાંક જવેલર્સોમાં પણ ફફડાટ ફેલાઈ હતી. પરંતુ જેવી રીતે આજે આ ભાજપના નેતા દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું હતું તેને લઈને હાલ તો જે પૂર્વ અધિકારી પીવીએસ શર્મા છે તેમની ઘરે ઇન્કમટેક્સના દરોડા પાડવામાં આવી રહ્યા છે. ચોક્કસ, દરોડા પાડવાની કામગીરી મોડી રાત્રે જ કરવામાં આવી છે તો અત્યારે કોઈ સમાચાર તેને રિલેટેડ, તેને સંલગ્ન કોઈ સામે આવી રહ્યા છે? દરોડામાં કોઈ એવી મહત્વની વિગત સામે આવી અથવા આવવાની સંભાવના? હાલ તો મોડી રાત્રે તેમના ઘરે દરોડા પાડવામાં આવે છે, પરંતુ અન્ય દસ્તાવેજો હાથમાં હાથ આવે તેવી પણ હાલ માહિતી મળી રહી છે. પરંતુ જેવી રીતે તેમને ટ્વીટ કર્યું હતું ને બીજે જ દિવસે એટલે કે કાલ રાતે મોડી રાત્રે તેમના ઘરે ઇન્કમટેક્સના અધિકારીઓ પહોંચી ગયા હતા અને દરોડા પાડવામાં આવ્યા હતા. જી ચોક્કસ, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ઇન્કમટેક્સ પૂર્વ અધિકારીના ટ્વીટનો જે સમગ્ર મામલો હતો, ટ્વીટ કરનાર ભારતીય જનતા પાર્ટી નેતાના ઘરે મોડી રાત્રે દરોડા પડ્યા છે. ભારતીય જનતા પાર્ટી નેતા પીવીએસ શર્માના ઘરે આવકવેરાના દરોડા પડ્યા છે. આવકવેરાની ટીમ મોડી રાત્રે તેમના ઘરે પહોંચી ચૂકી છે. નોટબંધીને લઈને વડાપ્રધાન અને નાણામંત્રીને સંબોધીને ટ્વીટ કરવામાં આવ્યું હતું. તો સુરતમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની વાત કરી હતી. અમરેલી જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીમાં ખાણ ખનીજ વિભાગે વહેલી સવારે દરોડાની કામગીરી હાથ ધરી. જે દરમિયાન નદીમાંથી રેતી ચોરી કરતા ત્રણ વાહનો ઝડપાયા છે. જેના પગલે ખાણ ખનીજ વિભાગે કુલ 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉપરાંત બગસરા વિસ્તારમાંથી રેતી ભરેલ એક ટ્રક પોલીસે સીઝ કરી છે. આમ કુલ 4 ટ્રકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારે ખાણ ખનીજ વિભાગના સફળ ઓપરેશનથી રેતી ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. મહત્વના સમાચાર કહી શકાય કે અમરેલીથી જે સામે આવી રહ્યા છે, શેત્રુંજી નદીમાં ખાણ ખનીજ વિભાગે જો દરોડા પાડ્યા હતા તો નદીમાંથી ફરી એકવાર રેતી ખનન રેતી ચોરી કરતા ત્રણ વાહનો ઝડપાઈ ચૂક્યા છે. દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. શેત્રુંજી નદીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા જે દરોડા પાડવાની કામગીરી કરવામાં આવી હતી તે દરોડા પાડવામાં 3 જેટલા વાહનો નદીમાંથી રેતી ચોરી કરતા ઝડપાઈ ચૂક્યા છે. તો ખાસ વારંવાર નદીમાંથી રેતી
चोरी ना समाचार सामे आवता होय छे। तो एवी ज रीते फरीकवार अमरेली जिल्लामांथी शेत्रुंजी नदीमां पण खाण खनिज विभाग द्वारा ज्यारे दरोडा पाडवामां आव्या त्यारे आ कामगीरी ज्यारे हाथ धरवामां आवी ते दरमियान नदीमांथी रेती चोरी करता त्रण जेटला वाहनो झड़पाई चूक्या छे, जेना पगले खाण खनिज विभागे कुल 25 लाखनो मुद्दा माल जप्त कर्यो छे। उपरांत बगसरा विस्तारमांथी एक रेती भरेल ट्रक पण पोलीसे सीज करी छे। आम कुल 4 ट्रको सामे कार्यवाही हाथ धरवामां आवी छे। तो वहेली सवारे खाण खनिज विभाग द्वारा सफल ऑपरेशन थी रेती चोरी करता तत्वोमां फफड़ाट व्यापी जवा पाम्यो छे। पकड़ाई चूक्यो छे, जेने लईने 4 ट्रको 3 जेटला वाहनो पकड़ाया छे अने 4था ट्रक जे छे पोलीसे सीज करी छे। तो 4 जेटली ट्रको झड़पाई जवा पामी छे। तो पोलीसे आगे वधु तपास पण हाथ धरी छे। तो सफल ऑपरेशन जे पार पाडवामां आवी छे खनिज विभाग द्वारा, खाण खनिज विभाग द्वारा कुल 25 लाखनो मुद्दा माल जप्त करायो छे। विकास उत्तरोत्तर वध्यो छे, परंतु जो नरेन्द्र मोदी ना सत्ताना शिखरे विराजमान थवानी गाथा पर नजर करे तो तेमां सौ प्रथम नाम एक समयना पार्टीना कार्यकर अने हालना गृहमंत्री अमित शाहनुं मोखरे छे। भारतीय जनता पार्टीमां जेमणे चाणक्यनी उपाधि अपाई छे ते अमित शाहनो आजे 56મો જન્મદિવસ છે। તેમના જન્મદિવસ પર ચાલો તેમની રાજકીય સફર પર કરીએ એક નજર। જે રાજકારણના મહારથી છે, જેમની વ્યૂહરચના કોઈ પણ ચૂંટણીની જીત માટેનું હથિયાર છે, જેમને પાર્ટીમાં ચાણક્યની ઉપાધિ અપાઈ છે, તે આપણા ગૃહમંત્રી અમિત શાહનો આજે 56મો જન્મદિવસ છે। નરેન્દ્ર મોદી એક એવું નામ જે સત્તાના શિખરે બિરાજમાન છે, જેમણે વડાપ્રધાનના કાર્યોના સીમાંકન જ બદલી નાખ્યા છે। પરંતુ વડાપ્રધાનની આ સફળતા પાછળ એક વ્યક્તિનું નામ હંમેશા જોડાયેલું રહે છે અને તે નામ એટલે આપણા ગૃહમંત્રી અમિત શાહ। આજે અમિત શાહનો 56મો જન્મદિવસ છે। બીજેપીના પોસ્ટર ચોંટાડવાથી માંડીને બીજેપીના પોસ્ટર બોય બનવાની શાહની આ સફર પર ચાલો એક નજર કરીએ। શાહના રાજકીય જીવનની વાત કરવામાં આવે તો શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964માં મુંબઈમાં એક વણિક પરિવારમાં થયો હતો। 14 વર્ષની વયે ગાંધીનગર જિલ્લાના માણસામાં તેઓ તરુણ સ્વયંસેવક તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા અને આ રીતે નાની વયે જ તેઓ રાજકારણના પરિચયમાં આવ્યા હતા। વેપારી પરિવારમાં જન્મેલા અમિત શાહ માણસાથી કોલેજ કરવા માટે અમદાવાદ આવ્યા ત્યારે ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીમાં જોડાયા। 1982માં બાયોકેમિસ્ટ્રીનો અભ્યાસ કરી રહેલા અમિત શાહને અમદાવાદ એબીવીપીમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા। બાદમાં તેઓ અમદાવાદ શહેર ભાજપ સંગઠનમાં મંત્રી બન્યા હતા અને તે પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી। તેમણે પ્રદેશ ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીના મહત્વના હોદ્દાઓ પર કામ કર્યું છે અને આજે ગૃહમંત્રીની જવાબદારી બખૂબી નિભાવી રહ્યા છે। 1982માં કોલેજ કાળમાં અમિત શાહની મુલાકાત નરેન્દ્ર મોદી સાથે થઈ, બસ ત્યારથી આ જોડી કમાલ કરી રહી છે। અમદાવાદના નારણપુરા વિસ્તારના યુવા કાર્યકર તરીકે ભાજપમાં જોડાયેલા અમિત શાહ એક જમાનામાં વાજપેયી જેવા સિનિયર નેતાઓના પોસ્ટર ચોંટાડવા જતા હતા। આ પોસ્ટર ચોંટાડવાની આ યાત્રાથી શરૂઆત કરીને અમિત શાહ ખુદ આજે ભારતીય જનતા પાર્ટીના પોસ્ટર બોય બની ગયા છે। વ્યૂહરચના ઘડવામાં ઉસ્તાદ અમિત શાહની જિંદગીની અને રાજકીય સફર અનેક ચડાવ ઉતારવાળી રહી છે। 1982ના આ યુવા કાર્યકર અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી છે। એબીવીપીના કાર્યકર તરીકે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરનારા અમિતભાઈ આજે પક્ષમાં સર્વોચ્ચ સ્થાને છે, તો સંગઠનને કુશળતાથી ચલાવવામાં માહેર અમિત શાહ પર પક્ષ ચલાવવાની મોટી જવાબદારી છે। છેલ્લા કેટલાય વર્ષોથી ચૂંટણીમાં ભાજપ હારે કે જીતે તેની સમગ્ર જવાબદારી તેમના ખભા પર છે। નરેન્દ્ર મોદીની વ્યક્તિગત લોકપ્રિયતાનો ભાજપ માટે ઉપયોગ કરીને દેશમાં ગમે ત્યાં પક્ષને ચૂંટણી જીતાડવાની કુનેહ તેમણે હાથ કરી લીધી છે। અમિત શાહના સ્વભાવની ખાસિયત તે છે કે તે દરેક લડતને ગંભીરતાથી લે છે। 1997માં ભારતીય જનતા યુવા મોરચામાં તેમને રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બનાવાયા હતા। બાદમાં તેમને ગુજરાત ભાજપમાં ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી। તો ભાજપના ઉમેદવાર તરીકેની તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 1995ની વિધાનસભાની ચૂંટણી વખતે થઈ હતી। તેઓ સરખેજ વિધાનસભા મતવિસ્તારમાંથી પ્રથમવાર ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા અને તે પછી ગુજરાતમાં એક પછી એક અનેક ચૂંટણીઓ તેઓ લડતા આવ્યા અને દરેકમાં જીતતા આવ્યા છે। એટલું જ નહીં,
રાજ્યના સહકારી ક્ષેત્રની ચૂંટણી હોય કે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી હોય કે પછી સૌથી વૈભવી ક્લબની ચૂંટણી હોય, અમિત શાહ પોતાની વ્યૂહરચનાઓ થકી એક પછી એક સંસ્થાઓની ચૂંટણીઓ પણ જીતતા રહ્યા અને પક્ષ વતી તેના પર નિયંત્રણો પણ મેળવતા રહ્યા। શાહ નરેન્દ્ર મોદીના વિશ્વાસુ સાથીદાર તરીકે ઉપસી આવ્યા અને તેમણે સમગ્ર ભાજપની ધુરા પોતાના હાથમાં લઈ લીધી। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી અમિત શાહે 2014ની ચૂંટણીમાં મેન ઓફ ધ મેચની ભૂમિકા ભજવી હતી। આ એક એવો સમય હતો જ્યારે શાહની રાજકીય કુનેહ નીતિ સૌ કોઈએ જોઈ હતી। 2014માં ચૂંટણીમાં જીત મળી તે પછી નરેન્દ્ર મોદીએ અમિત શાહને મેન ઓફ ધ મેચ કહ્યા હતા। શાહને નજીકથી જાણનારનું કહેવું છે કે અમિતભાઈ એક ફિલ્મ ડાયરેક્ટરની જેમ કામ કરે છે। ડાયરેક્ટર કેમેરાની પાછળ રહે અને અભિનેતાઓને સ્ટાર બનાવતા હોય છે તો શાહે ઘણા પોલિટિકલ સ્ટાર બનાવ્યા છે। તો રાજકીય વિશ્લેષકો તો ત્યાં સુધી કહે છે કે શાહ એક ઉત્તમ મેનેજર છે। ભાજપના કાર્યકરો સૈનિકોમાં હોય તેવી શિસ્ત દેખાડે છે અને તેમાં જ શાહની સંગઠનની કુશળતા વ્યક્ત થાય છે। એકદમ શિસ્તબદ્ધ રીતે કામ કરતા આ કાર્યકરોને અમિત શાહે જ તાલીમ આપીને તૈયાર કર્યા છે। દાયકાઓથી તેઓ બુથ મેનેજમેન્ટ પર ભાર મૂકતા આવ્યા છે, તેનું પરિણામ પહેલા ગુજરાતમાં અને બાદમાં 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં જોવા મળ્યું હતું। પોતાના રાજકીય કરિયરમાં શાહે હંમેશા દીર્ઘદ્રષ્ટિથી કામને પ્રાધાન્ય આપ્યું છે, જેનું પરિણામ એ છે કે બીજેપીને વિકાસનો જે અવકાશ મળ્યો તેનો મહદ અંશે શ્રેય ગૃહમંત્રી અમિત શાહને જ આપવામાં આવે છે। નાનામાં નાની ચૂંટણીમાં પણ જીતવાનો જોશ અને પાર્ટીમાં શિસ્તતાનો પર્યાય અમિત શાહને માનવામાં આવે છે, જેઓ આજે પણ સત્તાના શિખરે હોવા છતાં પોતાની જાતને પાર્ટીનો કાર્યકર જ માને છે। તો રાજકારણના પ્રખર મહારથીને ગુજરાત ન્યૂઝ તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ। આઈપીએલ 13ની એક પછી એક રોમાંચક મેચોની હારમાળા તેના નિશ્ચિત અંત તરફ સફળતાપૂર્વક આગળ વધી રહી છે, જેમાં આજે પોઈન્ટ ટેબલ પર છઠ્ઠા અને સાતમા ક્રમે રહેલ રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે દુબઈમાં મેચ રમાશે। આજે પોઈન્ટ ટેબલ પર છઠ્ઠા અને સાતમા ક્રમની ટીમો રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટકરાશે। ટોચની ચાર ટીમોમાં સ્થાન પામવા ચમત્કારિક દેખાવ કરીને જીત મેળવવાની બંને ટીમો કોશિશ કરશે। ડેવિડ વોર્નરની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની સ્થિતિ નાજુક છે, 9 મેચો રમ્યા પછી પણ પોઈન્ટ ટેબલ પર પોતાનું સ્થાન ડામાડોળ છે। દિલ્હી, ચેન્નઈ અને પંજાબની ટીમો સામે જીત મેળવી છે તો હારની લાંબી કતાર છે। બેંગ્લોર, કોલકાતા, મુંબઈ, રાજસ્થાન, ચેન્નઈ અને કોલકાતા સામે મેચો હારેલ છે તો રાજસ્થાન રોયલ્સની સ્થિતિ પણ બહુ સારી નથી। તેના ચાર વિજય ચેન્નઈ, પંજાબ, હૈદરાબાદ પૂરતા મર્યાદિત રહ્યા છે, જ્યારે કોલકાતા, બેંગ્લોર, મુંબઈ, દિલ્હી સામે 6 મેચોમાં હાર મળી છે। બંને ચેમ્પિયન રહેલા ટીમોને ટોપ 4માં આવવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ આ વિજય મેળવીને એ દિશામાં જવાની કોશિશ તો જરૂર કરશે આ બંને ટીમો। બંને ટીમોની બેટિંગ લાઇનઅપ નિષ્ફળ રહી છે। હૈદરાબાદ માત્ર ડેવિડ વોર્નર, બેરસ્ટ્રો અને વિલિયમસન પર આધારિત છે તો ભારતીય ખેલાડીઓ મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, અભિષેક શર્મા એકાદ મેચને બાદ કરતાં સારું પ્રદર્શન કરી શક્યા નથી। હૈદરાબાદના ટ્રમ્પ કાર્ડ રાશિદ ખાન હવે પોતાની ધાર ગુમાવી ચૂક્યા છે। બીજી બાજુ રાજસ્થાનની સ્થિતિ પણ સારી નથી, તેઓ માત્ર સ્મિથ, સંજુ અને બટલર પર આધારિત ટીમ બનીને રહી ગઈ છે તો બેન સ્ટોક્સ આવ્યા પછી પરિસ્થિતિઓ બદલાઈ નથી। જો કે 4માંથી 2 જીત તો રાહુલ તેવટિયા અપાવી છે, એટલે ટોપ ઓર્ડર નિષ્ફળ જતા ભાર હવે તેવટિયા સુધી પહોંચી જાય છે તો બોલિંગમાં જોફ્રા આર્ચર અસરકારક છે, જ્યારે ઉનડકટ, તેવટિયા, શ્રેયસ ગોપાલ પ્રભાવી રહ્યા નથી। તો આંગે વધુ વિગત સાથે અમારી સાથે સ્પોર્ટ્સ એક્સપર્ટ જોડાઈ ચૂક્યા છે અશોક મિસ્ત્રીજી। અશોકજી, આજે જે મેચ છે, ખાસ કરીને રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ છઠ્ઠા અને સાતમા ક્રમે છે આ બંને ટીમ પોઈન્ટ ટેબલ પર, આજની મેચ કેટલી રોમાંચક? ખેર, હૈદરાબાદ માટે આ 9મી 10મી મેચ હશે, એટલે કે 9 મેચો રમ્યા છે, જ્યારે રાજસ્થાન રોયલ એના કરતા 1 મેચ વધારે રમ્યું છે। પોઈન્ટ ટેબલ ઉપર 10માંથી 4 જીતીને 8 પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે અને હૈદરાબાદની ટીમ 7મા ક્રમે। આમ જોવા જાવ તો બંને ટીમોને હવે અસ્તિત્વ ટકાવવાનું છે, ખાસ કરીને રાજસ્થાન રોયલ્સ પાસે 8 પોઈન્ટ છે, એટલે એને જો ટોપ 4માં પહોંચવું હોય તો હજુ 2 મેચો જીતવી પડે સતત અને ત્યારે એ જઈ શકે છે।
હૈદરાબાદ માટે થોડુંક મુશ્કેલ કામ છે, કારણ કે એમના 6 પોઈન્ટ છે, 2 પોઈન્ટ રાજસ્થાનના વધારે છે, એટલે એમને એનો એડવાન્ટેજ મળી શકે છે. રાજસ્થાન રોયલ્સ પણ આમ જુઓ તો એટલું બધું સારું પ્રદર્શન કરી શકી નથી. બેન સ્ટોક્સ છે, ઉથપ્પા છે, સંજુ સેમસન છે, સ્ટીવ સ્મિથ છે, બટલર છે, આ જે પ્રમાણેની બેટિંગ, એમના નામ પ્રમાણેની બેટિંગ થતી નથી, એ પ્રમાણે સનરાઇઝર હૈદરાબાદ કે જે ચેમ્પિયન ટીમ છે એ ચેમ્પિયન ટીમની પરિસ્થિતિ પણ એટલી સારી નથી. ડેવિડ વોર્નર અને જ્હોન બેસ્ટ્રો આ બે જ ખેલાડીઓ એવા છે કે જે ટીમ માટે સારું પ્રદર્શન કરે છે, બાકી લગભગ એમનો જે બેટિંગ ના ખેલાડીઓ છે નિષ્ફળ ગયા છે. બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ ખાસ કરીને સનરાઇઝર્સ હૈદરાબાદનું એટલું સારું નથી. જ્યારે તમે જો રાજસ્થાનની વાત કરો તેની પાસે જોફ્રા આર્ચર, શ્રેયસ ગોપાલ અને અંકિત રાજપૂત જેવા ખેલાડી, ત્યાગી કાર્તિક ત્યાગી ઇઝ બોલિંગ વેલ. જ્યારે એની સનરાઇઝર હૈદરાબાદની જો તમે વાત કરો તેમની પાસે એટલા સારા બોલર્સ નથી. આમ જોવા જઈએ તો સનરાઇઝર હૈદરાબાદ અત્યારે પણ થોડીક નબળી ટીમ લાગી રહી છે જે પ્રમાણે એમની રમત છે, પણ તે છતાંય કારણ કે ડેવિડ વોર્નર આ જે મેચ છે એકચ્યુઅલી ઓસ્ટ્રેલિયાના કેપ્ટન અને વાઇસ કેપ્ટન વચ્ચેની મેચ છે, એટલે કે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પૂર્વ કેપ્ટન રાધર એ હતા સ્ટીવ સ્મિથ અને એના ડેપ્યુટી તરીકે હતા ડેવિડ વોર્નર, એટલે આ બંને વચ્ચેની રણનીતિની મેચ છે, એટલે જોવાનું રહેશે કે કોણ જીતે છે. એક વાત ચોક્કસ છે કે હજુ પણ ઓન પેપર એ રાજસ્થાન રોયલ્સની ટીમ વધારે મજબૂત દેખાઈ રહી છે સનરાઇઝર હૈદરાબાદ કરતા, કારણ કે એની પાસે ભલે બેસ્ટ્રો, મનીષ પાંડે અને કેન વિલિયમ્સન છે, પણ એકદમ જબરજસ્ત પ્રદર્શન કરીને જીત અપાવવામાં સફળ થયા નથી. એટલે આ નીચેના ક્રમની ટીમોની આ મેચ છે, રોમાંચક એટલે રહેશે કે દરેક ટીમને હજુ તક છે કે ઉપર સુધી પહોંચી શકે જો બધી જ મેચો જીતે તો, જે અત્યારે શક્ય નથી લાગતું, પણ તે છતાંય રોમાંચક મેચના આસાર ચોક્કસ છે. ધ્રુવી ચોક્કસ. અશોકજી, જેમ આપે કહ્યું કે રાજસ્થાનના પોઈન્ટ હૈદરાબાદ કરતા 2 વધારે છે, શું હૈદરાબાદની ટીમ જે છે બરાબરની ટક્કર આપી શકશે આજની આ મેચમાં કે કેમ, કે રાજસ્થાન માટે જીત સરળ રહેશે? વેલ, આમ જોવા જઈએ તો ઓન પેપર જોઈએ તો આપણે રાજસ્થાન રોયલ્સની થોડી ટીમ સ્ટ્રોંગ લાગી રહી છે, કારણ કે એમની પાસે જે ખેલાડીઓ છે એ વધારે મજબૂત છે. હૈદરાબાદ ડેવિડ વોર્નર અને જ્હોન બેસ્ટ્રો, એટલે કે કેપ્ટન અને જે જ્હોન બેસ્ટ્રો છે, બે ઉપર જ આધારિત ટીમ છે. ખાસ કરીને મનીષ પાંડે છે, કેન વિલિયમ્સન છે, પ્રિયમ ગર્ગ છે, વિજય શંકર છે, આ ખેલાડીઓએ અત્યાર સુધી કોઈ એવું જબરજસ્ત પ્રદર્શન નથી કર્યું કે ટીમને જીતાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હોય. એટલે ખાસ કરીને એમની જો સક્સેસ રેશિયો આપણે જોઈએ તો 9માંથી 3 જ મેચો એ લોકો જીતવામાં સફળ થયા છે, જ્યારે રાજસ્થાન 10માંથી 4, અને સાથે સાથે જોફ્રા આર્ચરના કારણે થોડી વધારે એજ રાજસ્થાનને મળે છે. એમની પાસે એક સારો બોલર છે અને જે સામેની ટીમને તકલીફમાં મૂકી શકે છે. એટલે જો શરૂઆતમાં ડેવિડ વોર્નર અને બેસ્ટ્રોનું વિકેટ જાય તો હૈદરાબાદ મુશ્કેલીમાં મુકાઈ જાય છે, અને અત્યાર સુધી મુકાયું છે, એટલા માટે અહીંયા કહી શકાય કે રાજસ્થાન રોયલની સ્થિતિ અહીંયા થોડી વધારે મજબૂત લાગે છે. ધ્રુવી જી ચોક્કસ. અશોકજી, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો રાજસ્થાન રોયલ્સની અત્યારની જે કરંટ સ્થિતિ છે, મજબૂતાઈ થોડી વધારે છે સનરાઇઝર્સ હૈદરાબાદ કરતાં, પરંતુ આજની મેચ ડેફિનેટલી રસપ્રદ બની રહેશે, રોમાંચક બની રહેશે, કારણ કે હૈદરાબાદ પણ બરાબરની ટક્કર આપશે આજની આ મેચની અંદર, કારણ કે હૈદરાબાદ માટે પણ આજની આ મેચ ઘણી મહત્વની છે. દેવશક્તિની ભક્તિ કરી પુણ્યનું ભાથું કમાવવાનું મહાપર્વ ચાલી રહ્યું છે. આસોના નોરતા એટલે નવદુર્ગાની પૂજા અર્ચનાનું પર્વ, જેમાં 6ઠે નોરતે માં કાત્યાયની પૂજા છે. માતા કાત્યાયનીના સ્વરૂપને માતા દુર્ગાનું કરુણામયી પરંતુ શત્રુઓનો નાશ કરનારું ગણવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ માતા દુર્ગાએ કાત્યાયનીનું સ્વરૂપ પોતાના ભક્તોની તપસ્યાને સફળ બનાવવા માટે લીધું હતું. ફૂલ ગજરો ફૂલડે મઢ્યો, ફૂલ ગજરો રે મારો, ફૂલ ગજરો, ફૂલ ગજરો રે મારો, હીર ગજરો, ગુથી દે માલણિયા મારો, હીર ગજરો રે મારો. આસોના નોરતાનો આજે 6ઠો દિવસ છે. નવરાત્રિના 9 દિવસ માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોને સમર્પિત હોય છે. આજે 6ઠાનો અર્થે કાત્યાયની માતાની આરાધના કરવામાં આવે છે. માતા કાત્યાયનીના સ્વરૂપને માતા દુર્ગાના કરુણામયી પરંતુ શત્રુઓનો નાશ કરનારું ગણવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ માતા દુર્ગાએ કાત્યાયનીનું સ્વરૂપ પોતાના ભક્તોની તપસ્યાને સફળ બનાવવા માટે લીધું હતું.
धार्मिक ग्रंथों मुजब महर्षि કાત્યાયને वर्षो सुधी માતાની आराधना કરી હતી। तो કાત્યાયનની આરાધનાથી પ્રસન્ન થઈને માતાએ તેમની પુત્રી સ્વરૂપે જન્મ લેવાનું વરદાન આપ્યું હતું અને ત્યારબાદ માતાએ મહર્ષિ કાત્યાયનના ઘરે જન્મ લીધો। તો માતા કાત્યાયનીને મહિષાસુર મર્દિની પણ કહે છે। માતાના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કમળ હોય છે, બાકીના બે હાથ વર મુદ્રા અને અભય મુદ્રાથી સુશોભિત હોય છે। તેમનું વાહન સિંહ છે અને વ્રજમંડળના અધિષ્ઠાત્રી દેવી છે। ગોપીઓએ કૃષ્ણની પ્રાપ્તિ માટે તેમની પૂજા કરી હોવાનું કહેવાય છે, તો વિવાહ સંબંધિત મામલાઓ માટે પણ તેમની પૂજા અચૂક હોય છે। આ દિવસે જો પીળા કે લાલ રંગના કપડાં પહેરવામાં આવે તો તે ખૂબ જ શુભ મનાય છે। આ રંગ સફળતા, ઉત્સાહ, શક્તિ અને સૌભાગ્ય તથા તાકાત દર્શાવે છે। જે લોકોને આ રંગ પસંદ હોય તે લોકો વિશાળ હૃદયના સ્વામી, ઉદાર ઉત્તમ વ્યક્તિત્વના ગુણોવાળા હોય છે। તો માતા કાત્યાયનીને મધ અતિ પ્રિય છે, માતાને મધ અર્પણ કરવું શુભ હોય છે। કહેવાય છે કે કાત્યાયની માતાને મધ અર્પણ કરવાથી સુંદર રૂપનું વરદાન મળે છે। માતા કાત્યાયનીની પૂજા કરવાથી વ્યક્તિના મનને નિયંત્રિત કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે, તો વ્યક્તિ પોતાની તમામ ચિંતાઓ અને વ્યસનોથી મુક્ત થાય છે। કન્યાઓના જલ્દી વિવાહ માટે આ દેવીની પૂજા ઉત્તમ ગણવામાં આવે છે। તો વૈવાહિક જીવનમાં સફળતા માટે માતા કાત્યાયનીની પૂજા ફળદાયી છે। કુંડળીમાં વિવાહ યોગ નબળો હોય તો પણ વિવાહ થાય છે। તો ચાલો છઠ્ઠા નોરતે માં કાત્યાયનીને રીઝવવા સાચા મનથી તેમની આરાધનામાં લાગી જઈએ અને બોલીએ જય માં કાત્યાયની। ફૂલ ગજરો ફૂલડે મઢા, એ ફૂલ ગજરો રે મારો, ફૂલ ગજરો, ફૂલ ગજરો રે મારો, હીર ગજરો, ગુથી દે માલણિયા મારો, હીર ગજરો। ભાવનગરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। દિવસભર વાદળછાયું વાતાવરણ અને ઉકળાટ બાદ મોડી રાત્રે પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થતાં અનેક લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જોકે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત મળી। અમદાવાદના નરોડા વિસ્તારમાંથી વિદેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું છે। પીસીબીએ બાતમીના આધારે દરોડા પાડીને વિદેશી દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે પીસીબીએ એક શખ્સ સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। તો સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કિડ ચાર રસ્તા પાસે કન્ટેનર બ્રિજ સાથે અથડાયું હતું। કન્ટેનર ચાલકની બેદરકારીથી સર્જાયેલા અકસ્માતમાં બ્રિજના કેટલાક ભાગનું નુકસાન થયું, ત્યારે પોલીસ કન્ટેનર ચાલક સામે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધશે કે કેમ તે હવે જોવું રહ્યું। તો કચ્છના માંડવી તાલુકાના જખણીયા ગામે એક પરિવારમાં સામૂહિક હત્યાની ઘટના સામે આવી છે। મજૂરી કામ કરતા એક આધેડે પોતાની ત્રણ પુત્રી અને પત્નીની હત્યા કરી હતી। ચાર ચાર હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થયો છે। પોલીસે આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। કચ્છના માંડવી તાલુકાના જખણીયા ગામે સામૂહિક હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે। ત્યારે ગામમાં રહેતા આરોપી શિવજી ઉર્ફે જકુ પચાણે સવારે પત્નીની હત્યા કરવા માટે ઝેર પીવડાવ્યું હતું। જો કે પત્ની ભાવનાએ બૂમાબૂમ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા અને ભાવનાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, ત્યારે ભાવનાએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો। આ દરમિયાન આરોપી શિવજીએ પોતાના ઘરે રહેલી ત્રણ પુત્રીઓ, 2 વર્ષની ધર્મિષ્ઠા, 7 વર્ષની કિંજલ અને 10 વર્ષની તૃપ્તિની ઘાતકી હત્યા કરી હતી। ત્રણેય પુત્રીઓની હત્યા કરીને હત્યારો શિવજી ફરાર થઈ ગયો હતો, ત્યારે પાડોશીઓ પોલીસને જાણ કરતા નાયબ પોલીસ અધિક્ષક અને જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો। એ છોકરી બીમાર હતી, નાની છોકરી હતી ને, એક 2 વર્ષની હતી, એક 7 વર્ષની છે ને એક 12 વર્ષની છે। ત્રણને તો એક સાથે આવી, પછી ઘટના બની, એના સારું ઘટના બનાવી પછી એને તાળું દઈ દીધું એક રૂમમાં છોકરીઓને। પછી એની ઘરવાળી આવી ત્યારે ઓને પકડીને દવા પીરાવી, નપુટો દીધો અને ઓની ઘટના અહીંયા ઘટના નહોતી થઈ। પછી અમે લઈ ગયા હતા, પહોંચી આવ્યા હતા, પછી લઈ ગયા અમે ભાણજીભાઈ અહીંયા પહોંચ્યા હતા, મારાથી પહેલાં ગયા ભાણજીભાઈ, પછી અમે હોસ્પિટલ લઈ ગયા મરદાનીયામાં।
એ ગામ ભાગી ગયો છે, આવે જડ્યો નથી હજી, એના પાછળ 20-25 માણસો છે. પોલીસ બધી રિપોર્ટ કરે, બધું કરેલું છે, પોલીસ બધી કાર્યવાહી કરી છે. લઈ ગયા બધા છોકરીઓ, 3 છોકરીઓ હતી એને લઈ ગયા. પછી એની ઘરવાળી હતી એને તો પહેલાં જ હોસ્પિટલમાં લઈ ગયા. એ બધા હું આજે એક જ પરિવારમાં 4-4 લોકોની કરપી હત્યાની ઘટનાએ સમગ્ર કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ભારે ખળભાટ મચાવી દીધો છે. આરોપી શિવજી પકડાય ત્યાર બાદ હત્યાનું સાચું કારણ બહાર આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. આર્થિક સંકળામણને લીધે આ બનાવ બન્યો હોવાનું સ્થાનિકો ચર્ચાઈ રહ્યું છે. ત્યારે શિવજી મજૂરી કામ કરીને પેટી ઉડાઈ રહ્યો હતો. પ્રાથમિક તબક્કે એવું બહાર આવ્યું હતું કે શિવજીની 2 નાની દીકરીઓનો શારીરિક વિકાસ કોઈ બીમારીના કારણે યોગ્ય રીતે થતો ન હતો, ત્યારે આ બાબત અંગે શિવજી પણ ઘરો પરેશાન હતો. અલબત્ત આરોપી પકડાયા બાદ હત્યાકાંડનું ખરું કારણ સ્પષ્ટ થશે. પરેશ રાજગોર, નરવાણા ન્યૂઝ, કચ્છ.